मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो? जय श्री कृष्ण, सत श्री अकाल, नमस्ते। हवे आपणे आगळ वधीए छे भाग आठमां अने स्वाध्याय 10.2 प्रश्न नंबर 8 थी आपणे आगळ वधीए। प्रश्न जोई लईए, शुं कहेवा मांगे छे? चतुष्कोण एबीसीडी एक वर्તુળને પરિગત છે, પરિગત અને અંતર્ગત। પરિગત એટલે જે આકૃતિ છે એને બહાર હોય એને પરિગત કહેવાય। એટલે આ ચતુષ્કોણ જે છે એ પરિગત છે અને વર્તુળ જે છે એ અંતર્ગત છે। વર્તુળ શું છે? અંતર્ગત કહેવાય, અંતર્ગત। તર્ક આવું એવું કહું કે વર્તુળમાં ત્રિકોણ અંતર્ગત છે। આ ત્રિકોણ એ કેવો છે? અંતર્ગત છે। અંતર્ગત એટલે અંદરની તરફ હોય। અને આપણે એવું કહે કે ભાઈ આ ત્રિકોણને પરિગત કોણ છે? વર્તુળ છે। તો અહીંયા પણ એ છે, જુઓ કે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે એટલે વર્તુળની બહારથી એને સ્પર્શે છે। તો સાબિત કરો કે એ બી વત્તા સીડી બરાબર એડી વત્તા બીસી। તો અંતર્ગત પરિગત એ શબ્દને આપણે સમજી લીધો, તો હવે આપણે સાબિતી પર ફોકસ કરીએ। અને જ્યારે સાબિતી હોય ત્યારે પક્ષ ને સાધ્ય બનતું હોય તો આ જે છે એ તમારું બનશે પક્ષ, અને આ જે બનશે એ તમારું સાધ્ય। તો આપણે સાબિતીમાં આગળ વધીએ, સાબિતીમાં ધીરેથી પણ કરો, સાબિતીમાં આગળ વધીએ। તો લખીશું કે વર્તુળ ચતુષ્કોણની બાજુઓ એ બી બી સી સી ડી તથા એ ડીને એ બીને પીમાં, બીસીને ક્યુમાં, સીડીને આરમાં, એ ડીને એસમાં સ્પર્શે છે। વર્તુળ ચતુષ્કોણની બાજુઓને અનુક્રમે પી ક્યુ આર અને એસ માં સ્પર્શે છે। હવે જ્યારે પણ આ સ્પર્શકની વાત આવે તો આપણી પાસે બે પ્રમેય છે। એક છે પ્રમેય 10.1, ગાંધીજીનો રેટિયાની આપણે વાત કરીએ કે ભાઈ ત્રિજ્યા જે છે એ સ્પર્શકને શું હોય છે? લંબ હોય છે। આ ધારો કે સ્પર્શક હોય તો આ એને શું હોય છે? લંબ। આ કયો પ્રમેય છે? 10.1। અને બીજો પ્રમેય જે છે એ 10.2 છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। આ જે સ્પર્શકો છે એની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે। તો આપણે પણ એનો જ અહીંયા ઉપયોગ કરીએ, સ્પર્શકોની લંબાઈ સમાન છે તેનો જ અહીં આપણે ઉપયોગ કરીએ। તો તમે જોશો કે બિંદુ એ, અહીં ધ્યાન આપજો, આ બિંદુ એ આ વર્તુળની કઈ છે? બહાર છે। જેમ આ બિંદુ પી વર્તુળની બહાર છે તો આ બિંદુ એ વર્તુળની બહાર છે, તો એમાંથી આ એક સ્પર્શક જે છે એ એસ અને એ પી આ બંનેની લંબાઈ સરખી થાય, આ બંનેની લંબાઈ સરખી। જેમ આપણે આ પ્રમેય 10.2ની વાત કરી કે ભાઈ બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન। તો અહીંયા આ જેટલો એ પી છે એટલો કોણ થશે? એ એસ। તો હું એને ધારી લઉં છું અને એક્સ વન, તો આ પણ શું થશે? એક્સ વન। ચાલો એવી જ રીતે અહીંયા આપણે આ બિંદુ જો બહારનું હોય તો અહીં થશે આ બીપી અને બી ક્યુ, એની લંબાઈ પણ સરખી જ થવાની, આ પણ બહારનું બિંદુ છે આની જેમ જ। તો કે ભાઈ બી ક્યુ અને આ બીપી સરખા થશે એટલે આપણે આને કહી દઈશ કે ભાઈ આ ટુકડો જો એક્સ ટુ હોય તો આ પણ એક્સ ટુ થવાનો જ છે। ચાલો એવી રીતે સી પણ બહારનું બિંદુ થશે, અને જો સી બહારનું બિંદુ થાય તો જે ટુકડો સી ક્યુ છે એ ટુકડો સી આર થશે, એટલે કે આ જે છે એ એક્સ થ્રી, તો પેલું પણ શું થશે? એક્સ થ્રી થશે। તો હવે ડી જો બહારનું બિંદુ હોય તો ડી આર અને ડીએસ સ્પર્શકોની લંબાઈ સમાન થાય, એટલે આને એક્સ ફોર લઉં તો પેલું પણ શું થશે? એક્સ ફોર થાય। તો અહીંયા આપણે પ્રમેય 10.2 મુજબ જ મારે લખવાનું છે। તો હવે આપણે આગળ વધીએ, તો પ્રમેય 10.2 મુજબ
प्रमेय 10.2 मुजब जेटलो टुकड़ो एपी एटलो टुकड़ो एएस जेटलो टुकड़ो बीपी एटलो टुकड़ो बीक्यू जेटलो टुकड़ो सीक्यू एटलो टुकड़ो सीआर जेटलो टुकड़ो डीआर एटलो टुकड़ो डीएस केम के आ बड़ा स्पर्शको है जेनी लंबाई शू थे सामन क्या प्रमेय मुजब 10.2 हमें मैं आने धारी लू छू कि आ एक्स वन है पेलू एक्स टू है आ एक्स थ्री है और आ शू है एक्स फोर है तो आप काम पूरु थी गयु हमें तेरे शू साबित करवा जो ए बी और सी डी एट हूँ लखूँ कि भाई जो मारी पास ए बी वत्ता सी डी जो मैं लखव हो बी और सी डी तो ए बी एट्ले को सरवाड़ो है जुओ ए बी एट्ले को सरवाड़ो है एपी और बीपी सरवाड़ो एपी वत्ता बीपी है चल एवज रीते सी डी एट्ले को सरवाड़ो है सी डी एट्ले जुओ आ बेनो सरवाड़ो कोण सी आर वत्ता डी आर अँ लखू छू सी आर वत्ता डी आर थी गयो आ ए बी वत्ता सी डी मूल्य बराबर आ मल से मैंने जो लो फरी ए बी एट्ले आ बेनो सरवाड़ो सी डी एट्ले आ बेनो सरवाड़ो हम मैं खबर है कि एपी एट्ले शू एक्स वन चलो बीपी एट्ले शू एक्स टू सी आर एट्ले शू एक्स थ्री शू धारेलू जुओ अने डी आर एट्ले शू है एक्स फोर आटलू मैं मू आ शू मू मैं ए बी वत्ता सी डी हाँ हूँ आलो लावा प्रयत्न करूँ तो कि भाई ए डी वत्ता बी सी शू है चलो ए डी एट्ले शू जुओ ए डी एट्ले शू ए डी एट्ले शू आ ए डी को सरवाड़ो ए एस वत्ता डी एस तो अँ लखीए आप ए एस वत्ता डी एस चलो बी सी एट्ले को सरवाड़ो जुओ बीक्यू वत्ता सीक्यू बीक्यू वत्ता सीक्यू चलो ए एस की जगह शू लखाए जुओ एक्स वन ए एस की जगह लखाशे एक्स वन डी एस की जगह शू लखाए एक्स फोर बीक्यू की जगह शू लखाए एक्स टू सीक्यू की जगह शू लखाए एक्स थ्री आ बदाने जो गोठवी दू तो शू लखाशे एक्स वन वत्ता एक्स टू वत्ता एक्स थ्री वत्ता एक्स फोर तो तब जुओ आ भी एज वस्तु है आप वस्तु है मैं आ बने शुरू थी गये शू लखाए कि ए बी वत्ता सी डी बराबर ए डी वत्ता बी सी साबित थाय छे बराबर आ तमारो थई गयो प्रश्न नंबर आठ बहु सहेलो है फरीती गणो एक वक्त